સમાચાર માધ્યમો દ્વારા આપ સૌએ અને ગુજરાતના તમામ વેપારીઓએ જીએસટીનો નવા કરવેરાનો જે અમલ શરૂ થયો એ પછી તરત જ જે કાપડ ઉદ્યોગમાં કે જે વેપાર ઉદ્યોગમાં કોઈ કરવેરો નહોતો એમાં 5% અને 12% સુધીનો કરવેરો ઉમેરવામાં આવ્યો અને એક નવી શરૂઆત કરવામાં આવી તો અમદાવાદ, સુરત, રાજકોટ એવા રાજ્યના મહાનગરોમાં વિશાળ રેલીઓ કાઢવામાં આવી હતી. ભારત સરકારમાં જે લોકો અત્યારે સત્તા સ્થાને બેઠા છે એ લોકો પ્રજા સમક્ષ કંઈ નવું કરી બતાવવાની જે પ્રયોગો કરે છે, આ અખતરાઓ છે, એનાથી સામાન્ય જનજીવન ખોરંભે પડી ગયું છે. રોજગારોને નુકસાન થયું છે, મોંઘવારીમાં વધારો થયો છે, સરેરાશ જે 14% કરવેરો હતો એમાંથી 16% થયો છે અને સૌથી ખરાબ બાબત એ બની છે કે એ ઉદ્દેશ્ય પ્રમાણે જે કરવેરાનો નવું માળખું અમલમાં લાવ્યા હતા એ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. કારણ કે કરવેરો રાજ્ય વ્યવસ્થા માટે છે, સાર્વજનિક વ્યવસ્થા માટે છે, અને છતાં પણ જો રોજગાર વધે, આવક વધે, ઉત્પાદન વધે એવી કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. અને રાજ્ય સરકાર તેમજ ભારત સરકાર દ્વારા ભૂતકાળના સમયમાં અને વર્તમાન સમયમાં જે યોજનાઓ અને જે પ્રક્રિયાઓ, જે આયોજનો અમલમાં છે એ માત્ર ભ્રષ્ટાચાર કરવા માટેના છે. સામાન્ય પરિવારો, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોની આવક અને ઉત્પાદન થઈ શકે, વધારો થઈ શકે એવી કોઈ પ્રક્રિયા નથી. વેપારીઓને જે પીડા ઉત્પન્ન થઈ, 5% અને 12%નો જે સ્લેબ આવ્યો, એ કક્ષાના જે કરવેરા આવ્યા એ કરવેરામાંથી જો મુક્તિ જોઈતી હોય તો ગુજરાતની આગામી જે વિધાનસભાની ચૂંટણી છે આ ચૂંટણીમાં આ વેપારીઓએ જે રીતે રેલી કાઢી હતી, જે રીતે એકતા રાખી હતી, એવી ગુજરાતના તમામ વેપારીઓએ એકતા રાખવાની છે. અને સૌથી મોટો એક સંકલ્પ લેવાનો છે, ગુજરાતના વેપારીઓએ એક સોગંદ વિધિ કરવાની છે, એક જાહેર સંકલ્પ કરવાનો છે કે અમે કોઈ પણ રાજકીય પક્ષોને મતદાન નહીં આપીએ. પ્રજાના પ્રતિનિધિઓ તરીકે ગુજરાત સ્વરાજ સમિતિના જે લોકો છે, એના જે ઉમેદવારો છે, એ ભાઈઓ બહેનો છે, એ જ અમારા પ્રતિનિધિઓ છે, એ પ્રતિનિધિઓને અમે મતદાન કરીશું. જો ગુજરાત સ્વરાજ સમિતિની, સામાન્ય નાગરિકોની, પ્રજાના પ્રતિનિધિઓની સરકાર આપણે લાવીશું તો 5% સુધીનો જે કાપડ ઉદ્યોગમાં જે આપણી ઇજ્જત આબરૂ ઢાંકે છે, આપણને જે એક વિશિષ્ટ સ્વરૂપ આપે છે, એ કાપડ ઉદ્યોગમાં જે 5% જીએસટી નામનો જે કરવેરો લગાવ્યો છે, એ કરવેરા જેટલું જે ભારત સરકારમાં ગુજરાત રાજ્યના વેપારીઓ જે 5% કરવેરો ભરશે, એ રાજ્ય સરકાર 5% કરવેરો ફરી રિફંડ તરીકે વેપારીઓને પરત આપશે. અને આ તો જ સાબિત થશે, આ તો જ અમલમાં આવશે કે ગુજરાતમાં રાજકીય પક્ષોની અત્યાર સુધી રહેલા તમામ રાજકીય પક્ષો, એના ઉમેદવારો અને એના પરિવારોનું જે પ્રતિનિધિત્વ છે, એની જે સત્તા છે, એ સત્તાથી એમને ખસેડવામાં આવશે અને રાજ્યના શિક્ષિત યુવાનો અને શિક્ષિત ભાઈઓ બહેનોની સ્વરાજ સમિતિની સરકાર બનશે. એટલે વેપારીઓએ જે રેલી મજબૂતાઈથી કાઢી હતી એ રેલી ફરી કાઢવાની છે અને આ સંકલ્પના સમગ્ર રાજ્યમાં કાર્યક્રમો કરવાના છે. અને સ્વરાજ સમિતિને દરેક વેપારીઓએ યથાશક્તિ દાન આપી અને એને ચૂંટણી ભંડોળ એકઠું કરી આપવાનું છે. ભારત સરકારે જીએસટીના જે 5% લગાવ્યા છે, જે 5%નો દર નક્કી કર્યો છે, એ 5% ભારત સરકારમાં જે ભરવા પડશે એટલા જ 5%ની રકમની નાણાં એ વેપારીઓને રિફંડ તરીકે પરત આપવામાં આવશે. એ જ ગુજરાત સ્વરાજ સમિતિનો એક સંકલ્પ છે અને એ સંકલ્પ પાર પાડવા માટે, સંકલ્પ સિદ્ધ કરવા માટે ગુજરાતના તમામ વેપારીઓએ, તમામ વેપારી મંડળોએ, ચેમ્બર ઓફ કોમર્સે, તમામ નાના મોટા ઉદ્યોગપતિઓએ એક સાથે મળીને સ્વરાજ સમિતિના સમર્થનમાં તન મન ધનથી અને મતદાનથી એક સફળતાનું નવું શિખર, એક ક્રાંતિની નવી
સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે અને આપનું યથાશક્તિ યોગદાન સ્વરાજ સમિતિમાં આપવાનું છે. યોગ્ય ઉમેદવારો પણ આપણે શોધીને આપવાના છે. આપણે જ ઘર ઘર સુધી પ્રચાર કરવાનો છે અને આપણે જ આપણા માટે આપણા પ્રતિનિધિની ભારતની અંદર પ્રથમવાર વાસ્તવિક લોકશાહીની સરકારનું, પ્રજાસત્તાક સરકારનું આપણે નિર્માણ કરીશું.